શ્રીરાધિકાએ તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદ્ભક્તાય નમો નમઃ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ. નીલાંબુજશ્યામલકોમલાંગો સીતાસમારો પિતવામ ભાગમ પાણો મહાસાયકચારુચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. યસ્યા કદાપિ વસના ચલખેલનોથ ધન્યાતિ ધન્ય પવને ન કૃતાર્થમાને. યોગેન્દ્ર દુર્ગમ ગતિ મધુસૂદનોપિ તસ્યા નમોસ્તુ વૃષભા નો ભુવો દિશેપિ. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદ મનસા સ્મરામિ. બાલમ મુકુંદ મનસા સ્મરામિ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રામ. સ્વાગત છે બધા ભક્તોનું. શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવે છે કે વાસ્તવમાં કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો જો પ્રેમી હોય તો એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે એ વ્યક્તિ કોઈ પણ ક્ષણ સુધી કોઈ પણ સમયે અને ગમે એ રીતે એ વસ્તુને પ્રાપ્ત કરીને પછી જંપે. કારણ કે વાસ્તવમાં એ વસ્તુને પ્રેમ કરે છે એટલા માટે. એવી રીતે કથા પ્રવચનની અંદર તો સંસારમાં ઘણા લોકો જાતા હોય, પણ એ કથા અને પ્રવચનમાં આવી અને ગમે એવી સ્થિતિમાં, ચાહે વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, છતાં એ વાતાવરણની પરવા નહીં કરી, એ વાતાવરણની ફિકર નહીં કરી અને તમે લોકો અહીંયા કથા સાંભળવા માટે બેઠા છો. આ વસ્તુ એ બતાવે છે કે તમે કથાના પ્રેમી ભક્તો છો. ભગવાન અને ભગવાનના ભક્તોની કથાને તમે લોકો પ્રેમ કરો છો, એટલે જ
આવી મુશ્કેલીઓને પાર કરી દૂર મૂકી અને તમે લોકો અહીંયા કથા સાંભળવા માટે બેઠા છો. આપણા માટે કથાનું શ્રવણ એટલે આપણે કદાચ એમ લાગે કે ઘણા બધા લોકો જાય છે, હું જઈને બેસું છું, એવું નથી ભક્તો. આ કથા અનંત અનંત જન્મોના જ્યારે પુણ્ય સંચિત થાય અથવા આ સંસારની અંદર કોઈ સાધુ કોઈ વૈષ્ણવ જ્યારે આપણી ઉપર કૃપા કરે તો જ ભગવાનની કથા આપણા કાનને પ્રાપ્ત થાય. નહીતર વ્યક્તિ લાખ પ્રયાસ કરે, કરોડ પ્રયાસ કરે, છતાં ભગવાનની કથાને પ્રાપ્ત ન કરી શકે. એટલા માટે આપણે એક શ્લોકની અંદર વૈષ્ણવના પ્રતિ મંગલાચરણમાં ગુણગાન કરીએ છીએ કે પતિતોને આ સંસારની અંદર જો કોઈ પાવન કરવા વાળું હોય તો એ છે વૈષ્ણવો. અને એવા ભગવાનના પ્રિય વૈષ્ણવો એનો જ્યારે કોઈ અપરાધ કરે અથવા એને જ્યારે કોઈ દુઃખ પહોંચાડે તો ભગવાન આ વાતને સહન નથી કરી શકતા. ભગવાન બધું સહન કરી લે. તમે કદાચ ભગવાનના ધામની અંદર જઈ અને ભગવાનને એક લાત મારી દો, ભગવાનને ગાળ દઈ દો, ભગવાન તમને માફ કરી દે. પણ ભગવાનના ભક્તોને જો કોઈ વ્યક્તિ થોડી એવી આંચ આપે તો ભગવાન આને સહન નથી કરતા. ભગવાન કહે છે હું મારો પોતાનો અપરાધ ક્ષમા કરી દઈશ, પણ મારા ભક્તોનો અપરાધ હું ક્યારેય ક્ષમા નહીં કરું. એટલા માટે શાસ્ત્રોમાં કીધું છે ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ઇનકે પદ બંધન કીએ નાશે વિઘ્ન અનેક. ભક્ત ભગવાનના પ્રિય વૈષ્ણવો અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે ભક્તિ કરવામાં આવે, ભક્ત ભક્તિ ભગવંત ગુરુ, ભક્ત ભક્તિ ભગવાન અને ગુરુ આ ચારેય એક જ વસ્તુ છે ભક્તો, પણ એ ચારેયના સ્વરૂપ અલગ અલગ છે. આ ચાર માંથી કોઈ એકને પકડી લ્યો તો શું કહે છે, ઇનકે પદ બંધન કીએ, અથવા તો આ ચારેયના ચરણોમાં પ્રણામ કરવાથી જીવનના મોટા મોટા વિઘ્નોનો નાશ થઈ જાય છે. વિઘ્ન એટલે આપણે જેને સમજી રહ્યા છીએ કે આપણા કોઈ ભૌતિક કામમાં વિઘ્નો, એવું વિઘ્ન નહીં ભક્તો. વિઘ્નનો અર્થ અહીંયા કહે છે કે જન્મ મૃત્યુ રૂપી જે વિઘ્ન આપણી વચ્ચે આવ્યું છે, અનેક અનેક સમયથી વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, એ 84 લાખના ચક્રમાં જે જીવ બંધાયેલો છે એને અહીંયા વિઘ્ન કહેવામાં આવે છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ લખ્યું છે વિઘ્નનો અર્થ, પણ વિઘ્ન એટલે શું? વિઘ્નનો અર્થ એ નથી ભક્તો કે માત્ર દુઃખ આવે એને વિઘ્ન કહેવાય. આપણા જીવનનું વાસ્તવિક વિઘ્ન જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, અને એમાંથી જો મુક્ત થવું હોય તો ભગવાન કરતા પહેલા, ભક્તિ કરતા પહેલા અને ગુરુ કરતા પહેલા વૈષ્ણવના ચરણમાં પ્રણામ કરવા જોઈએ. એક વખત કોઈ વૈષ્ણવનો સંગ મળી જાય, થોડો એવો ક્ષણ અને થોડી ક્ષણનો સત્સંગ એ વ્યક્તિને ભગવાનના ધામ સુધી પહોંચાડી દે. આ કામ કદાચ ભગવાન ન કરી શકે, ગુરુ આ કામ કરવામાં કદાચ પાછળ રહી જાય, અને સાક્ષાત ભક્તિ કદાચ પાછળ રહી જાય ભગવાનના ધામમાં લઈ જવામાં. પણ હૃદયથી જો કોઈ એક વખત વૈષ્ણવના ચરણમાં પ્રણામ કરી દે તો એને ભગવત ધામ જાતા ખુદ ભગવાન નથી રોકી શકતા. અને એવા મહાન વૈષ્ણવો જયારે આ સંસારમાં પ્રગટ હોય, અને ક્યારેક ક્યારેક એવા મૂર્ખ વ્યક્તિઓ, વિરોધી ઈર્ષાળુ દ્વેષી વ્યક્તિઓ આવા વૈષ્ણવોનો જયારે અપરાધ કરે ત્યારે એ વ્યક્તિ પોતાના જીવનનું પતન કરી નાખે છે. તમે જો 80 વર્ષનો સમય વીતી ગયો યાદવ પ્રકાશને, અને 80 વર્ષે બુદ્ધિ આવી કે રામાનુજાચાર્યના ચરણમાં મારે જવું જોઈએ. 80 વર્ષ સુધી પોતાને બહુ મહાન માનતા રહ્યા, અને અંતે જીવનના અંતિમ તબક્કામાં તે જવું પડ્યું એક વૈષ્ણવના ચરણમાં. આ પ્રસંગ આપણે ગયા વખતે જોયો હતો, રામાનુજાચાર્યના પગમાં પડી અને યાદવ પ્રકાશે ક્ષમા યાચના કરી કે જીવનમાં બહુ અપરાધ કર્યા છે તમારા પ્રતિ,
છતાં મુક્તિ નથી મને, શાંતિ નથી મારા મનની અંદર. ત્યારે રામાનુજાચાર્ય એમને દીક્ષા આપે છે, દીક્ષા આપી અને એમનું નામ ગોવિંદાસ આપ્યું. અને ત્યાર પછી રામાનુજાચાર્ય એક બહુ સુંદર વાત કરી, ગોવિંદાસ વૈષ્ણવને પ્રણામ કરવાથી, વૈષ્ણવના ચરણમાં દંડવત કરવાથી અને ક્ષમા યાચના કરવાથી તમારા હૃદયમાં જેટલા કલ્મશ હતા, જેટલા પાપ હતા, એ પાપ અને કલ્મશ તો દૂર થઈ ગયા છે, પણ પૂર્વે તમે જે વૈષ્ણવોના અપરાધ કર્યા હતા, એ વૈષ્ણવોના અપરાધ હજી સુધી ગયા નથી. અને એટલે રામાનુજાચાર્ય અમને એક ઉપાય બતાવે છે કે જેટલા જેટલા સંસારની અંદર ઉત્તમ ભક્તો થયા છે, એ ઉત્તમ ભક્તોના ચરિત્રમાંથી એમના આચરણને લિપિબદ્ધ કરો, એમના આચરણને લખો કે વૈષ્ણવોનું જીવન કેવું હોવું જોઈએ. અને રામાનુજાચાર્યનો આદેશ થવાથી આ ગોવિંદાસ નામના વ્યક્તિએ એક બહુ સુંદર ગ્રંથની રચના કરી. અને ગ્રંથમાં સારા સારા વૈષ્ણવોના જીવનમાંથી સાર ગ્રહણ કરી અને એમણે બતાવ્યું કે જીવનમાં વૈષ્ણવતા કેવી રીતે લાવી શકાય, આચરણ જીવનમાં કેવી રીતે કરવું જોઈએ. અને આ ગ્રંથ લખી અને થોડા જ સમયમાં ગોવિંદાસજીનું મૃત્યુ થઈ ગયું. ગોવિંદાસજી ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા. તમે જુઓ, 80 વર્ષ સુધી વૈષ્ણવોનો અપરાધ કર્યો અને છતાં એ વૈષ્ણવોના ચરણમાં જવાથી, વૈષ્ણવ પાસે ક્ષમા યાચના કરવાથી અને વૈષ્ણવોના ગુણોને લખવાથી, એના ગુણગાન કરવાથી ગોવિંદાસ જેવો માયાવાદી વ્યક્તિ ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા. આની ઉપરથી એક બહુ સુંદર કથા આપણા આચાર્યો લખે છે. શ્રીલ નરોત્તમદાસ ઠાકુર પોતાના એક ભજનમાં લખે છે, વૈષ્ણવને પ્રાર્થના કરીને કહે છે કે ભક્તો, હરિ સ્થાને અપરાધે તારે હરિ નામ, તોમ સ્થાને અપરાધે નાહી પરિત્રાણ. અર્થાત કહે છે કે વૈષ્ણવો, ભગવાનનો જો અપરાધ મારાથી થઈ જાહે તો ભગવાનનો અપરાધ તો હું ભગવાનનું નામ લઈને હું એમાંથી છૂટો થઈ જઈશ, પણ વૈષ્ણવો તમારા ચરણમાં તમારો જો કોઈ અપરાધ થઈ જાય તો કહે છે નાહી પરિત્રાણ, આ સંસારમાં મને તારવા વાળું બીજું કોઈ નથી. કેટલી સુંદર વાત લખી રહ્યા છો કે ભગવાનના અપરાધથી છૂટવું શક્ય છે, પણ વૈષ્ણવો તમારો જો અપરાધ થઈ જાય તમારા અપરાધથી હું નહીં છૂટી શકું. બહુ દૈન્ય પ્રગટ કરે છે નરોત્તમદાસ ઠાકુર. અને હકીકત છે ભક્તો કે તમે કોઈ એક ભક્તનો અપરાધ કર્યો હોય અને એક ભક્તની પાસે જઈને ક્ષમા પ્રાર્થના કરો તો એ ભક્ત તમને ક્ષમા કરી દે, એના અપરાધથી તમે મુક્ત થઈ જાઓ. પણ જ્યારે હજારોની સંખ્યામાં વૈષ્ણવ અપરાધ થયા હોય, હજારોની સંખ્યામાં આપણાથી ભૂલ થઈ હોય અને બધી ભૂલ આપણને યાદય ન હોય, આપણે એ હજારો લોકો પાસે જઈને ક્ષમા ન માગી શકીએ તો શું કરવું જોઈએ? રામાનુજાચાર્ય એ વાતને બતાવે છે કે ભક્તોના જીવન ચરિત્રોને ગાવાથી, ભક્તોના ગુણગાન કરવાથી અને ભગવાનના શરણમાં ક્ષમા યાચના કરવાથી આ અસંખ્ય વૈષ્ણવોના અપરાધમાંથી બચી શકાય છે. એક રસ્તો છે આનો. અને આ જ વાતને ભાગવતના દશમ સ્કંદમાં બહુ સુંદર રીતે કહેવામાં આવી છે. બ્રહ્માજીને તો આપણે બધા જાણીએ છીએ, 4 મોઢા છે, કમળ ઉપર બેઠા છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બ્રજ વૃંદાવનની અંદર લીલા કરતા હતા એ સમયે બ્રહ્માજીના મનમાં વિચાર થયો કે ભગવાન નાના બાળકનું સ્વરૂપ લઈ, નાના બાળકનું રૂપ લઈ અને પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, આપણે ભગવાનના દર્શન કરવા જોઈએ. અને એટલા માટે ભગવાનની લીલાઓને જોવા માટે એ બ્રહ્માજી બ્રહ્મલોકને છોડી અને રોજ આ પૃથ્વી ઉપર આવતા, વૃંદાવનમાં ઉપર આકાશમાં સ્થિર રહી અને બ્રહ્માજી ભગવાનની બધી લીલાઓને જોતા, રોજ ભગવાનનું દર્શન કરે. અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે મધુમંગલ નામના એક એમના બાળમિત્ર હતા. મધુમંગલ કૃષ્ણને રોજ કહે
કૃષ્ણ આપણા વૃંદાવનમાં બહુ અસુરો આવ્યા, ઘણા બધા અલગ અલગ સ્વરૂપ લઈને આવ્યા, અને તમે બધા અસુરોને મારી નાખ્યા, બધાનો વધ કર્યો, પણ એક અસુર એવો આવે છે રોજ કે એને તમે મારતા નથી ને એની સામું જોતા નથી. કૃષ્ણ કે એવો કયો અસુર છે જે બાકી રહી ગયો છે મારવાનો? તો મધુમંગલ કે એના ચાર મોઢા છે. એને મધુમંગલને ખબર નહોતી આ બ્રહ્માજી છે. કૃષ્ણ ચાર મોઢા છે અને રોજ ઉપર બેહીને આપણી સામું જોયા કરે છે. મધુમંગલ કે કાલે આવે ને એટલે હું મારી લાકડીથી મારી છે ને. આ ઘટના રૂપ ગોસ્વામીએ વિદગ્ધ માધવ નામના ગ્રંથમાં આ ઘટના લખી છે. અને મધુમંગલ બીજા દિવસે લાકડી લઈને આવ્યા ઘરેથી, એ મોટી લાકડી લાવ્યા અને આકાશ બાજુ લાકડી ઊંચી કરી નીચેથી કૂદકા મારે બ્રહ્માજીને મારવા હાટો. અને આ દ્રશ્ય જયારે બધા બાળકો જોતા તો હસતા એની ઉપર, આ કોની સામે લાકડી આકાશમાં? કારણ કે કદાચ એવું હશે કે બ્રહ્માજી અને એકલાને દેખાતા હશે. બધા બાળકોને કીધું કે જુઓ ચાર મોઢા વાળો અસુર ઉપર બેઠો છે, રોજ આવીને કઈક પ્લાન બનાવે છે આપણને જોઈને, હે આને બગાડી દેવો જોઈએ, કૃષ્ણ આને મારો, જલ્દી આનો વધ કરો. પણ ભગવાન તો જાણતા હતા આ તો સ્વયં મારો જ પુત્ર છે. તો આવી રીતે બ્રહ્માજી વૃંદાવનની અંદર રોજ ભગવાનના દર્શન માટે આવે. પણ એક દિવસ બધા બાળ મિત્રો જ્યારે ગોવર્ધન ઉપર ગોચારણ કરવા માટે જાય તો સવારમાં બધાના ઘરેથી એના માતાઓ એમને પ્રસાદ આપે, આજની ભાષામાં ટિફિન. આપણે કદાચ ઓફિસમાં ટિફિન ખાતા હોય તો એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી, ભગવાને ટિફિન લઈને જતા ગોવર્ધનમાં. ભાગવતમાં વર્ણન છે યશોદાજી સવારથી પ્રસાદ બનાવી દે અને ભગવાન કૃષ્ણ એ બધા બાળ મિત્રો ગોપ સખાઓ સાથે ગિરિરાજજીની ઉપર બપોરના સમયે ભોજન લેતા હોય. અને કેવું ભોજન છે જેનું વર્ણન ઠાકુર ભક્તિ વિનોદે પોતાની ભોગ આરતીમાં કર્યું છે. અને તમે ઇસ્કોન મંદિર આવ્યા હશો તો ત્યાં પ્રસાદ હોલની અંદર દિવાલ ઉપર એક ચિત્ર બનાવ્યું છે જેમાં વચ્ચે ભગવાન બેઠા છે, આજુબાજુ બધા ગોપ સખાઓ બેઠા છે, હે ને. તો બધા લોકો જે પ્રસાદ લાવ્યા હોય બધાને એમ હોય કે મારો પ્રસાદ કૃષ્ણ ચાખે, હે ને. એટલે બધા ગોવાળિયાઓ ભગવાનને થોડો થોડો પ્રસાદ ખવડાવે. પણ મધુમંગલને વિચાર આવે કે આ બધા કૃષ્ણને ખવડાવે છે, મને કેમ કોઈ પૂછતું નથી. એટલે એણે એક દિવસ નક્કી કર્યું કે બધા કૃષ્ણને પ્રસાદ આપે છે, આપણે આપવાનો નથી. કારણ કે એણે કીધું કે હું જોઉં છું કે આ કૃષ્ણને ખબર પડે છે કે નહીં. એ કે મારે અને એ છેલ્લે બેઠા કુંડાળું વળીને બધા બેઠા હોય તો એ કે બધા થોડું થોડામાં કૃષ્ણને ક્યાં ખબર પડવાની છે કે મેં નથી આપ્યો. તો એ છેલ્લે બેઠા. અને બહેનું એ દિવસે એવું કે રોજે તો કઈક સારો પ્રસાદ આવતો હશે, પણ એ દિવસે એમની માતાએ ખાલી છાશ મોકલાવી. તો મધુમંગલે વિચાર કર્યો કે આ બધા લોકો કૃષ્ણને આવો સારો પ્રસાદ આપી રહ્યા છે, કોઈ મીઠાઈ લાવ્યું છે, કોઈ સારી સારી વાનગીઓ બનાવીને લાવ્યા છે, કોઈ ખીર લાવ્યું છે, અને હું જો કૃષ્ણને છાશ આપીશ તો આમાં કેવું લાગશે બધાની વચ્ચે, કે કૃષ્ણને આટલા સારા સારા વ્યંજન બધા લોકો આપી રહ્યા છે અને મધુમંગલે ખાલી છાશ આપી. તો મધુમંગલ તો છાનવાના બેઠા હતા પાછળ, પણ કૃષ્ણએ જોયું કે આમાં એક વ્યક્તિનો પ્રસાદ નથી આવ્યો, આજે એક વ્યક્તિનો ભોગ લાગવાનો બાકી છે. મધુમંગલને ખબર પડી કે નામ બોલી પહેલા ભાગવા દે. તો છાશની જે મટકી હતી ઉપાડી અને મધુમંગલે દોટ કાઢી જંગલ બાજુ. તો કૃષ્ણએ જોયું કે જો ચોર ભાગે છે તો બધા લોકોએ કીધું પકડો એને. કૃષ્ણ કે નહીં હું પકડવા જાઉં છું, કારણ કે મારી ચોરી કરીને ભાગ્યો ને, માતાએ પ્રસાદ મારા માટે મોકલાવ્યો છે ને એને મને આપવું નથી. તો કૃષ્ણ પાછળ મધુમંગલ આગળ દોડતા ગયા, દોડતા ગયા એમાં આગળ જઈને મધુમંગલ એક ઝાડ પાછળ છુપાઈ ગયા. ઝાડ પાછળ છુપાઈ ગયા તો એને ખબર પડી કૃષ્ણ હવે મને નહીં શોધી શકે. પણ એને ખબર નહોતી કારણ કે મધુમંગલ બ્રાહ્મણ હતા,
શિખા હતી, એમ વૈષ્ણવો શિખા રાખે છે. તો એ ગિરિરાજજી ઉપર પવન આવતો છે, એમાં શિખા બહાર ઉડતી હતી, લાંબી છે. તો ભગવાન જોઈ ગયા કે હા, ઝાડ પાછળ વાળ કઈ, ઝાડ ને તો વાળ હોય નહી, મધુમંગલ અહીંયા છુપાણો છે નિશ્ચિત. અને જઈને ભગવાને પકડી લીધા તરત આગળ. જેમ કોઈ અચાનક પ્રગટ થઈ જાય અને ચોરી કરતા વ્યક્તિ અચાનક પકડાઈ જાય કેવું લાગે. મધુમંગલે વિચાર કર્યો કે કૃષ્ણ એ બે હાથ આડા રાખે એટલે હવે તો આનાથી છૂટવું મુશ્કેલ છે, હવે આનાથી બચીને ક્યાંય જઈ નહીં શકું. તો મધુમંગલ તો બહુ બુદ્ધિમાન હતા, કારણ કે આખરે તો ભગવાનના મિત્ર છે ને. તો એને નક્કી કર્યું, જો હું થોડી વાર સમય હું વધારે વ્યતીત કરીશ તો કૃષ્ણ આ મારો પ્રસાદ આ છાસ બધી લઈ જાય, પણ આ છાસ કૃષ્ણને ન મળે એટલે મધુમંગલે પોતે પીવાનું ચાલુ કર્યું. હવે છાસ તો વ્યક્તિ પીવે, પણ કેટલી પીએ કે શરીરમાં જગ્યા હોય એટલી પીવે, અને આ તો આખી મટકી ભરી હતી. તો મટકી ભરી હતી પણ એ નક્કી જ કર્યું હતું કે એક ટીપું છાસ કૃષ્ણને તો આપવાની થતી જ નથી, એટલે મંડા પીવા અંદર હમાણી ન હમાણી તો છેલ્લે ગાલ ફૂલાવી દીધા, મોઢામાં ભરી લીધી. હવે મોઢામાં ભરાઈ ગઈ એટલે બોલવાનું તો બંધ થઈ ગયું. અને ખબર છે ને, છોકરાઓ વધારે ખોરાક મોઢામાં ભરી દે તો મોઢેથી અહીંયા નીચે પડે, તો છાસ મોઢેથી થોડી થોડી નીચે પડવા માંડી. કૃષ્ણ પૂછે શું થયું મધુમંગલ, મધુમંગલ ઈશારો કરે, બોલે બોલી કેવી રીતે કહી, મોઢામાં છાસ ભરી. કૃષ્ણ વારી ઘડી પૂછે, મધુમંગલ શું થયું છે, તું શું છુપાવે છે મારાથી? મધુમંગલ ના પાડે, કાંઈ નહીં, એ મોઢામાં છાસ ભરી હતી. કૃષ્ણે કીધું, અચ્છા તું કઈક પ્રસાદ ખાઈ ગયો છો મારા ભાગનો, અને એટલે તું નથી બોલતો. ભગવાને જોરથી બે હાથ મારા ગાલ ઉપર, તો બધી છાસ ઉડી અને આખા શરીર ઉપર થઈ ગઈ મધુમંગલને. તો ભગવાને કીધું કે મારા માટે લાવેલો પ્રસાદ તું પોતે ખાઈ જવા માંગતો હતો, ઈ છાસ જેના મોઢામાંથી બહાર પડી એઠી છાસ, ઈ ભગવાન પોતાની જીભેથી ચાંટવા માંડ્યા એના શરીર ઉપર. અને આ દ્રશ્ય જયારે બ્રહ્માજીએ જોયું, અને બ્રહ્માજીના ચારેય મગજ બંધ, ઈ કે આવા ભગવાન હોય, એક ગરીબ શુદ્ર બ્રાહ્મણ નું એઠું ખાવા વાળો વ્યક્તિ આ ભગવાન ન હોય. હવે તમે વિચાર કરો, રોજ દર્શન કરતા હતા, સાક્ષાત ભગવાનના લાઈવ દર્શન, ક્રિકેટ મેચ ની જેમ. મેચ તો કદાચ આપણે ટીવીમાં જોતા છો, આ તો લાઈવ રોજ. અને છતાં બ્રહ્માજીનું મગજ ભ્રમિત થઈ ગયું કે આવા ભગવાન હોય, આને કેવી રીતે ભગવાન માની શકાય. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ ભગવાન નથી, હું ખોટો ટાઈમ બગાડ્યો મેં, રોજ ઠેઠ બ્રહ્મલોક થી પૃથ્વીલોક સુધી રોજ ચક્કર કાપવાના, ખોટો સમય. બ્રહ્માજીને વિચાર્યો પરીક્ષા કરવા, તે આની પરીક્ષા લેવી જશે મારે. તો કૃષ્ણ અને મધુમંગલ તો આ બાજુ હતા, હવે ઈ બે પોતાની લીલા કરે એટલામાં બ્રહ્માજી આ બાજુ આવી, અને જેટલા ગોપ બાળકો અને ગાયો હતી એ બધાને પકડીને બ્રહ્મલોકમાં લઈ ગયા, બ્રહ્મલોકમાં જઈ અને મૂર્છિત કરી દીધા બધાને. અને આ બાજુ જોવા આવ્યા કે ગાય અને ગોપ બાળકો નથી એટલે કૃષ્ણ શું કરે છે. તો બ્રહ્માજી જયારે ઓલા લોકોને બ્રહ્મલોકમાં મૂકવા ગયા, ઈ સમયે કૃષ્ણ આ બાજુ શું કર્યું, કૃષ્ણએ જોયું કે ગોપ બાળકો ગાયો નથી. ભગવાન સમજી ગયા આપણા દીકરાનું કામ છે. તો એ બ્રહ્માજીને શિક્ષા આપવા માટે જેટલી ગાયો અને જેટલા ગોપ બાળકો હતા ભગવાને પોતાના શરીરમાં વિસ્તાર કરી દીધો. તો બ્રહ્માજી જયારે પાછા આવીને જોયું તો કે લે, હું ઓલાને હમણાં બ્રહ્મલોકમાં લઈ ગયો, મારી પેલા કેમ પાછા અહીં પગી ગયા? બ્રહ્માજીને થયું કે આ આમાં કઈ ગડબડ છે, કારણ કે હું મારી હાથે બધાને બ્રહ્મલોકમાં મૂકી આવ્યો છું. તો બ્રહ્માજી બ્રહ્મલોકમાં જોવા ગયા તો ન્યાય પાછા ગોપ બાળકો ગાયો સૂતા છે, અહીંયા આવીને જોયું તો અહીંયા ગોપ બાળકો ગાયો છે. બ્રહ્માજી કે આમ નહીં મેળ આવે, ચાર મોઢા છે, બે મોઢા પૃથ્વી ઉપર રાખ્યા ને બે મોઢા બ્રહ્મલોકમાં લઈ ગયા જોવા, બે જગ્યાએ એક હારે લાઈવ કેમેરા ચાલુ કર્યા, બે બે જગ્યાએ જોયું. તો બે જગ્યાએ અને બ્રહ્માજીની બુદ્ધિમાં જે ભ્રમ હતો એ ભ્રમ દૂર થઈ ગયો કે નહીં, વાસ્તવમાં કૃષ્ણ જ ભગવાન છે, કારણ કે કૃષ્ણની શક્તિના કારણે આટલા બધા સ્વરૂપની અંદર એને પોતાનો વિસ્તાર કર્યો છે. અને આની ઉપર એક આચાર્ય બહુ સુંદર ટીકા લખે છે ભક્તો, કે આ સંસારની અંદર આપણે ઘણા લોકોને કહેતા હોય કે કૃષ્ણ ભગવાન છે, તમે કૃષ્ણની ઉપાસના કરો, કૃષ્ણની ભક્તિ કરો,
અને લોકો અલગ અલગ ભગવાનની ભક્તિ કરતા હોય, બધા એને પોતપોતાના મન અનુસાર ભગવાનને માનતા હોય. પણ એ આચાર્ય લખે છે કે આ સંસારના જીવો કોઈ બીજાને ભગવાન કહી દે એમાં કાંઈ વાંધો નથી, કારણ કે બ્રહ્માજી જેવા ચાર મોઢા અને આઠ મગજ વાળા વ્યક્તિ જો ભ્રમિત થઈ જતા હોય કે આ ભગવાન છે કે નથી, જેને રોજ જોતા હોય, તો આપણી જેવા કીડા મકોડા ભ્રમિત થઈ જાય એમાં શું નવી વાત છે. બ્રહ્માજીના પ્રથમ ભગવાનના પ્રથમ પુત્ર બ્રહ્મા, આપણને બધાને ભગવાન કેટલા મગજ આપ્યા? બે. બ્રહ્માજીને મોઢા ચાર ને મગજ આઠ. વિચાર કરો કેટલી બુદ્ધિ હશે. અને તોય બ્રહ્માજી ભૂલ ખાઈ ગયા ભગવાનને ઓળખવામાં કે આ ભગવાન છે કે નહીં. હવે આપણે જેવા પૃથ્વી ઉપર કૃષ્ણને ભગવાન માનવામાં ભૂલ કરી દે શું નહીં વાત છે, ભૂલાઈ જાય ક્યારેક. બ્રહ્માજીએ ભગવાનની પાસે આવીને બહુ ક્ષમા યાચના કરી કે પ્રભુ ભૂલ થઈ ગઈ મારાથી. પણ ભગવાન કહે છે કે બ્રહ્મા, તે કદાચ મારી પરીક્ષા લેવા માટે મારો અપરાધ કર્યો હોત તો હું તને ક્ષમા કરી દઈશ, પણ તે મારા પ્રાણથી પ્રિય, પ્રાણોથી હું જેને અધિક પ્રેમ કરું છું એવા વ્રજવાસીઓ, મારા ભક્તોનો તે અપરાધ કર્યો છે, એટલા માટે હું તને ક્ષમા ન કરી શકું. બ્રહ્માજીએ ફરીને પ્રાર્થના કરી, પ્રભુ ઇન્દ્રએ તો તમને બધાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને છતાં તમે એને ક્ષમા કરી દીધી, મારો તો એટલો મોટો અપરાધ નથી પ્રભુ, છતાં તમે મને ક્ષમા નહીં કરો. ત્યારે ભગવાન બહુ સુંદર વાત કરે છે, આચાર્યો લખે છે ટીકામાં કે આ ઘટનામાં મુખ્ય વસ્તુ બેના અપરાધમાં ફરક શું હતો, બ્રહ્માજી અને ઇન્દ્રના અપરાધમાં. ઇન્દ્રએ જે અપરાધ કર્યો વ્રજની અંદર પ્રલય સમયે આવતો સાંવર્તક મેઘને બોલાવી એ વ્રજને ડૂબાડવાનો પ્રયાસ, છતાં ભગવાને ગિરિરાજજી ધારણ કરી અને આખા વ્રજની રક્ષા કરી. પણ ભગવાન એને માફ એટલા માટે કર્યા ભક્તો, કારણ કે ઇન્દ્રએ જયારે બધાને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે વ્રજની અંદર રહેવા વાળા જેટલા ભક્તો હતા એ બધા ભક્તો ભેગા મળી અને એક પર્વતની નીચે આવ્યા અને બધાને લગાતાર સાત દિવસ અને સાત રાત સુધી કૃષ્ણના એક દર્શન, કોઈને અવરોધ નહીં, જે કૃષ્ણને જેટલું જોવા માંગે એટલું જોઈ શકે. અર્થાત ઇન્દ્રના અપરાધના કારણે વ્રજવાસીઓ કૃષ્ણથી નજીક આવ્યા બધા, એને સાત દિવસ ભગવાનની નજીક રહેવાનો અવસર મળ્યો, અને બ્રહ્માજીના અપરાધથી વ્રજવાસીઓને ભગવાનથી વિખૂટા રહેવું પડ્યું. એટલા માટે ઇન્દ્રએ ભલે મારવાનો પ્રયાસ કર્યો છતાં ભગવાને ઇન્દ્રને માફ કરી દીધો, કારણ કે ઇન્દ્રના કારણે એ ગોપીઓ જેને જોવા માટે ભગવાનને એના ઘરે જ આવવું પડતું હતું, સાત દિવસ સુધી કોઈ ના જ ન પાડે, કારણ કે કૃષ્ણને કોઈ કહી દે કે ભાઈ આની હામો ન જોતો, કૃષ્ણ કે તો આ ગિરિરાજજી મૂક્યો, કોઈ ઓબ્જેક્શન નહીં આખા વ્રજમાં, હે ને. કૃષ્ણ એક ટેકરી ઉપર ગિરિરાજજીને લઈને ઉભા છે, આખું વ્રજ કૃષ્ણને જોઈ રહ્યું છે. આ ઇન્દ્રના કારણે બધાને સાત દિવસ ભગવાનના દર્શન થયા અને બ્રહ્માજીના કારણે એક વર્ષ એ વ્રજવાસીઓ ભગવાનથી અલગ રહ્યા. અને એટલે ભગવાને કીધું કે તે બે અપરાધ કર્યા છે, તો મારો અપરાધ કર્યો છે અને એક મારા પ્રિય ભક્ત વૈષ્ણવનો અપરાધ કર્યો છે. બ્રહ્માજીએ કીધું, ઠીક છે પ્રભુ, અપરાધ કર્યા છે તો તમે એનો કંઈક રસ્તો બતાવો કે અપરાધમાંથી હું કેવી રીતે મુક્ત થઈ શકું. ત્યારે ભગવાને એને કીધું, બ્રહ્મા જો તમારે મુક્ત થવું હોય તો એક કામ કરો, મારો અપરાધ તમે કર્યો છે તો મારા અપરાધને દૂર કરવા માટે તમે મારું નામ જપ કરો. આખું જીવન તમારો એક એવો અવતાર થશે જે અવતારમાં તમે માત્ર આખું જીવન મારું નામ જપ કરતા રહ્યો, મારું નામ લેતા રહ્યો, નાનાથી તમારો અપરાધ દૂર થઈ જશે. અને ત્યારે બ્રહ્માજીનો એક અવતાર થયો અહીંયા પૃથ્વી ઉપર, આજથી 550 વર્ષ પહેલા નવદીપ બંગાળની અંદર હરિદાસ ઠાકોરના રૂપમાં પ્રગટ થયા. અને હરિદાસ ઠાકોરના રૂપમાં પ્રગટ થઈ અને એવું નામ લીધું ભગવાનનું, એવું નામ લીધું, રોજના 3 લાખ નામ, આપણે 16 માળા, હરિદાસ ઠાકોર 192 માળા રોજની, મહિનાના 1 કરોડ નામ થયા.
એક કરોડ નામ જપ, અને જીવનના અંત સુધી આ નિયમ ન છોડ્યો એમણે. હરિદાસ ઠાકુરની જે અંત્ય લીલા હતી આપણે આગળના પ્રવચનોમાં સાંભળી, તો હરિદાસ ઠાકુરે આવું નામ લઈ, ભગવાનનું નામ લઈ અને ભગવાનના અપરાધમાંથી મુક્ત થયા. અને બીજો અપરાધ, ભગવાને કીધું, બ્રહ્માજી બીજો મારા ભક્તનો જે અપરાધ છે એ ભક્તના અપરાધમાંથી જો તમારે મુક્ત થવું હોય તો એક કામ કરો, કળિયુગની અંદર પાછો તમારો બીજો અવતાર થશે અને બીજા અવતારમાં આ ભક્તોના અપરાધમાંથી બચવા માટે તમે એક ગ્રંથ લખો, જે ગ્રંથમાં કળિયુગની અંદર મારા જેટલા જેટલા ભક્ત થયા છે એ બધા ભક્તોના જીવન ચરિત્રને લખો, એની એક માળા બનાવો અને એ ગ્રંથનું નામ આપો ભક્તમાલ. અને ભક્તમાલના લેખક નાભાજીનો જન્મ આ પૃથ્વી પર થયો. અને નાભાજીએ આ પૃથ્વી ઉપર આવી અને કળિયુગની અંદર જેટલા જેટલા ભક્તો હતા એ બધા ભક્તોના જીવનને એક ગ્રંથની અંદર લખ્યા. અને એ ભક્તોના જીવન લખવાથી એમને જે બીજો અપરાધ થયો હતો, ભગવાનના ભક્તોનો, બ્રજવાસીઓનો અપરાધ, એ બ્રજવાસીઓના અપરાધમાંથી એમને મુક્તિ પ્રાપ્ત થઈ. એટલા માટે અનેક અનેક ભક્તોના જ્યારે અપરાધ થાય ત્યારે આપણે સમજી લેવું જોઈએ ભક્તો, કે ભગવાનના ભક્તોનું ગુણગાન કરવું એ જ આ અપરાધમાંથી બહાર નીકળવાનો સૌથી મોટો રસ્તો છે. નાભાજી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એ સમયમાં જેટલા જેટલા ભક્તો હતા, આ નાભાજીનો પ્રગટ કાળ લખવામાં આવે છે મીરાબાઈ અને નરસિંહ મહેતાના સમયમાં નાભાજી પ્રગટ થયા હતા. અને પ્રગટ થઈ અને જેટલા ભારતમાં ભક્તો હતા એ બધા ભક્તોના જીવન ચરિત્રને લખ્યું એમણે. અને નાભાજીના જીવનની એક બહુ મુખ્ય વાત એ છે ભક્તો, કે નાભાજી એને કોઈ માતા પિતા નહોતા, નાભાજી અયોની જ પ્રગટ થયા હતા સીધા. જેવી રીતે પહેલાના સમયમાં અગ્નિમાંથી કોઈ સંતાનો પ્રગટ થતા, એવી રીતે માતા પિતા કોઈ નહીં. અને એટલા માટે એને હનુમાનજીનો અંશ ગણવામાં આવે છે નાભાજીને. એવું લખ્યું છે કે હનુમાનજી જ્યારે ભગવાન સૂર્ય પાસે શિક્ષા ગ્રહણ કરવા માટે ગયા તો હનુમાનજીએ શિક્ષા ગ્રહણ કરતા કરતા યોગ જ્યારે શીખતા હતા તો યોગની પ્રક્રિયાઓથી હનુમાનજીને જે પરિશ્રમ થયો એ પરિશ્રમથી હનુમાનજીના શરીર ઉપર જે પ્રસ્વેદ બિંદુઓ થયા એ પ્રસ્વેદ બિંદુઓને શિવજીએ એક પાત્રની અંદર જમા કરી લીધા. અને હનુમાનજીના પ્રસ્વેદમાંથી, કારણ કે શિવજી તો ઉપરના લોકમાં રહે છે, તો એ ઉપરના લોકમાંથી એ જે હનુમાનજીના પ્રસ્વેદ બિંદુઓ હતા એને આ ભૂતળ, આ પૃથ્વી ઉપર લાવવામાં આવ્યા. અને એ પ્રસ્વેદ બિંદુમાંથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું આ નાભાજી. અને એટલા માટે એનું એક નામ થયું નભ ભુજ. નભ માને જે આકાશમાં હતા અને આકાશમાંથી ભૂ માને પૃથ્વી ઉપર જેને ઉતારવામાં આવ્યા એનું નામ થયું નાભાજી. નાભાજી બાળપણથી બહુ મહાન ભક્ત, નિત્ય વૈષ્ણવોના ચરણોની રજ પોતાના મસ્તક ઉપર લગાડતા રહે, એનો પૂરો સમય ભગવાનના ભક્તોની સેવામાં જતો હતો. અને ભક્તમાલ ગ્રંથ લખતા ગયા લખતા ગયા બધા ભક્તોના જીવન ચરિત્રો જ્યારે લખી નાખ્યા ત્યારે અંતે એક વસ્તુ બાકી રહી ગઈ, કે બધા ભક્તોનું જીવન ચરિત્ર લખાઈ ગયું છે અને બધા ભક્તોની એક માળા બની ગઈ. પણ તમને ખબર છે કે આપણે જે 108 મળકાની માળા ફેરવીએ છીએ એમાં એક 109મો પારો હોય છે મેર વચ્ચે, હે ને, જેને માળાનો મુખ્ય પારો કહેવામાં આવે. તો નાભાજીએ વિચાર કર્યો કે ભક્તોની માળા તો થઈ ગઈ, ભક્તમાલ બની ગયો, ભક્તમાલ ગ્રંથની રચના થઈ ગઈ, પણ આ ભક્તમાલનો મેર કોને બનાવવું? કારણ કે જેટલાનું જીવન ચરિત્ર લખ્યું તે બધા ભક્તો હતા, હવે એમાં કયા ભક્તને પહેલો નંબર આપવો, કોને બીજો નંબર આપવો, કઈ રીતે ખબર પડે? નાભાજીએ બહુ વિચાર કર્યો કે આ માળાનો મેર કોને બનાવવો, કોણ એવો સક્ષમ ભક્ત છે જેને આ પહેલું સ્થાન આપી શકાય ભક્તોના સમાજમાં કળિયુગની અંદર. બહુ વિચાર કર્યો, કોઈ ઉપાયનો જ્યારે મનમાં સૂજ્યો તો એ સમયે નાભાજીએ એક કામ કર્યું,
કે જેટલા જેટલા ભક્તો છે એનો એક ભંડારો કરો. ભંડારો માને પ્રસાદ, જમણવાર ગોઠવું. બધા ભક્તો આવ્યા એમાં, મીરાબાઈ, નરસિંહ મહેતા, જેટલા ભક્તો, કોઈ ભક્ત બાકી નહીં. બધા ભક્તોને લાઈનમાં પ્રસાદ લેવા માટે બેસાડી દીધા હતા. અને છેલ્લે એક વ્યક્તિ બાકી રહી ગયા, એટલે એક સ્થાન ખાલી રહ્યું. તો નાભાજી ચાલતા ચાલતા જોતા હતા, બધા ભક્તોને પૂછતા હતા સારી રીતે પ્રસાદ લઈ રહ્યા છે કે પ્રસાદમાં શું જોઈએ છે. અને બધા ભક્તોને જોતા જોતા એમના આચરણને, એમના ગુણોને મનમાં યાદ કરતા કરતા વિચાર કરતા હતા કે આમાં માળાનો મુખ્ય મણકો હું કોને સાબિત કરું, કોને સિદ્ધ કરું. અને ફરતા ફરતા જોયું કે એક પંગતમાં છેલ્લું સ્થાન ખાલી હતું, છેલ્લું સ્થાન ખાલી હતું. તો નાભાજીજી દૂર હતા, એ સમયે એક ભક્તનો ત્યાં પ્રવેશ થયો. એ ભક્ત આવી અને આપણને ખબર છે કે જેવી રીતે પંગત હોય તો પંગતમાં બેસતા પહેલા લોકો થોડે દૂર બૂટ ચપ્પલ પોતાના કાઢ્યા હોય બધાએ. તો એ છેલ્લી પંગત હતી, છેલ્લી પંગતનું છેલ્લું સ્થાન, એટલે જેટલા ભક્તોના ચપ્પલ હતા એનો ઢગલો બાજુમાં પડ્યો હતો અને આ સ્થાન ખાલી પડ્યું હતું. તો એ ભક્ત ત્યાં જઈને બેસી ગયા અને બનવા સંજોગ એવું બન્યું કે પત્તર ખૂટી ગયા. પહેલા જેટલા ભક્તો આવ્યા હતા એ બધાને થાળી મળી ગઈ, પણ અંતે જે ભક્ત આવ્યા એના માટે થાળી ન વધી, પત્તર ખલાસ. અને ભક્તો જયારે એને પ્રસાદ આપવા માટે આવ્યા તો વિચાર કર્યો કે પત્તર તો છે નહીં, થાળી તો નથી, પ્રસાદ કેવી રીતે આપવું. નાભાજી આ ઘટના જોતા હતા દૂરથી ઉભા ઉભા કે શું થઈ રહ્યું છે. અને એ સમયે એ ભક્તએ બાજુમાંથી એક ભક્તની મોજડી, બધા ભક્તો આવ્યા હતા, એક મોજડી લીધી અને એને કીધું કે આજે ખીર પ્રસાદ છે, આ મોજડીમાં નાખી દો. કેમ? કારણ કે એક ભક્તની છે અને ભક્તોની ચરણરજ, એનાથી વિશેષ તો આ સંસારમાં બીજું કઈ છે નહીં. તો એ ભક્તની ચરણરજ લેવા માટે એ જૂતામાં ખીર લઈ અને એ ભક્ત પીવા માંડ્યા ત્યારે નાભાજીના મનમાં વિચાર, નાભાજીએ એ ભક્તોની વચ્ચે ઉભા રહીને પ્રગટ કરી દીધું કે માળાનો મુખ્ય મણકો મેર બનવા આ દુનિયાની અંદર પહેલી કક્ષાના જો કોઈ ભક્ત હોય તો એ ભક્ત છે આ લાઈનમાં જે છેલ્લા બેઠા છે, ગોસ્વામી તુલસીદાસજી. અને ભક્તમાલની અંદર સૌથી પહેલું સ્થાન આપ્યું નાભાજીએ કે જેટલા જેટલા ભક્તો છે તાર મધ્ય શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ ભક્ત જો કોઈ હોય તો એ ગોસ્વામી તુલસીદાસજી છે. કારણ કે એ જૂતામાં ખીર પીવા વાળા ભક્ત એ ગોસ્વામી તુલસીદાસજી હતા. કારણ કે ભક્તોમાં નમ્રતા તો જોઈ છે, પણ આટલું મોટું દૈન્ય, આવી નમ્રતા એને નાભાજીને બીજા કોઈમાં ન દેખાય. અને આવી રીતે કળિયુગના એ બધા ભક્તોના જીવન ચરિત્રોને લખી અને નાભાજી પોતાને જે બીજો શ્રાપ મળ્યો હતો, જે ભક્તોનો અપરાધ કરવાથી એને જે શ્રાપ પ્રાપ્ત થયો હતો એ બીજા અપરાધમાંથી આવી રીતે મુક્ત થયા. એટલે બ્રહ્માજીના કળિયુગની અંદર બે અવતાર થયા, એક હરિદાસ ઠાકુરના રૂપમાં અને બીજો નાભાજીના રૂપમાં. અને આવી રીતે ભગવાનની અને ભગવાનના ભક્તોની સેવા કરવાથી બંને અપરાધમાંથી બ્રહ્માજી મુક્ત થયા. આ ઘટનાનો સાર એ છે ભક્તો કે સંસારની અંદર તમે બધી વસ્તુમાંથી બચી શકો છો, પણ જો વૈષ્ણવ અપરાધ થઈ ગયો તો વિચાર કરો કે બ્રહ્માજી જેવા સ્થાનથી જો બ્રહ્માજીનું પતન થઈ શકતું હોય તો આપણે વૈષ્ણવ અપરાધથી ક્યારે ભક્તિમાંથી નીકળી જશું, ક્યારે ખોવાઈ જશું ખબર નહીં રહે. એટલા માટે વૈષ્ણવ અપરાધથી બહુ સાવધાન રહેવું જોઈએ. ભાગવતનો એક બહુ સુંદર પ્રસંગ પંચમ સ્કંદમાં, આપણા સૌરાષ્ટ્રના એક રાજા રહુગણ, મનમાં ઈચ્છા થઈ એકવાર ભાગવત સાંભળવું છે અને ભાગવતનું શ્રવણ કરવા માટે એણે વિચાર કર્યો કે શ્રેષ્ઠ વક્તા કોણ છે. સાધુઓના સમાજમાંથી ખબર પડી કે ભાગવત કહેવા વાળા શ્રેષ્ઠ વ્યક્તિ ભગવાન કપિલ છે. ક્યાં વાસ કરે છે? ગંગાસાગર છે, પશ્ચિમ બંગાળમાં. તો રાજાએ વિચાર કર્યો કે ભલે પશ્ચિમ બંગાળ જવું પડે તો જવું છે, બાકી ભગવાનની કથા સાંભળવી છે. રહુગણે પોતાના સેવકોને તૈયાર કર્યા, એક પાલખીને તૈયાર કરી અને ગંગાસાગર જવા માટે નીકળ્યા.
હવે રસ્તામાં બન્યું એવું કે પાલખી ઉપાડવા વાળા જે ચાર જણા હતા એમાંથી એક જણ બીમાર પડી ગયો. હવે બીમાર પડ્યો એટલે રાજાએ વિચાર કર્યો કે હવે કોઈક નવો વ્યક્તિ ક્યાંથી કાઢવો, કારણ કે પોતાનું રાજ્ય દૂર હતું. એને કીધું કે આજુબાજુમાં તમે કઈક શોધ કરો કે અહીંયા કોઈ વ્યક્તિ ફરતો હોય તો. તો એ સમયે સેવકો જયારે આજુબાજુમાં ગયા, બધી જગ્યાએ જોયું, તો જડ ભરત ને પકડીને લાવ્યા. ભાગવત માંથી બીજું કઈ ખબર હોય કે ન ખબર હોય, પણ ભારતના અને ખાસ ગુજરાતના લોકોને જડ ભરતની કથા બધાને ખબર છે. તેમ ગમે એને પૂછો, જડ ભરતને બધા ઓળખે છે. હવે શું કારણ છે એ તો મને નથી ખબર, પણ જડ ભરતનું નામ મેં આજ સુધીમાં સૌથી વધારે લોકોના મોઢે સાંભળ્યું હોય ભાગવત માંથી તો એ જડ ભરત, અને બધા જ ઓળખે. તો આ જડ ભરતને પકડીને લાવ્યા. શરીર તો હતું જ હટુ કટુ એકદમ. અને એને કીધું કે જો ભાઈ, આ ચોથો વ્યક્તિ બીમાર પડ્યો છે એની જગ્યાએ તારે પાલખી ઉપાડવાની છે. આ સૌવીર દેશ સૌરાષ્ટ્રના રાજા રહુગણ છે. એ તો કઈ બોલતા નહોતા, સાંભળ્યું ન સાંભળ્યું, પાલખી ઉપાડી. પણ પાલખી ઉપાડીને થોડુંક ચાલ્યા તો એને કૂદકો માર્યો. હવે કૂદકો માર્યો એટલે રાજાને તો ડિસ્ટર્બ થાય અંદર. તો રાજાને એમ થયું કે ઠીક છે, કઈ ખાડા ટેકરા આવતા હશે તો આ લોકોને ચાલવામાં તકલીફ પડતી છે. થોડી વાર થઈ, ફરીને બીજો કૂદકો માર્યો. હવે એક મિનિટ બબ્બે મિનિટ આ ઠેકડા માર્યા કરે, અને રહુગણ મનમાં અંદર વિચાર કરે કે આમ કેમ થાય છે. એટલે સેવકોને કીધું, આ મને બહુ તકલીફ પડે છે આમાં બેસવામાં, કેમ તમે આમ કરો છો? ઈ કે મહારાજ, અમે નથી કરતા, અમે ત્રણ તો બરાબર હાલી, પણ આજે ચોથો નવો આવ્યો છે ને એ વારી ઘડીએ કૂદ્યા કરે છે. તો રાજાએ કીધું કે જો ભાઈ, હવેથી જો તું મને આમાં ડિસ્ટર્બ કરીશ, મને હવે જો કોઈ અડચણ આવશે હેને, તો હું તને શિક્ષા કરીશ. તો જડ ભરત તો એની મસ્તીમાં હાંભળ્યું ન હાંભળ્યું, પાછું ચાલવાનું, પાછા કૂદકા માર્યા. રાજા કે પાલખી રોકો, ઉભી રખાવી પાલખીને. અને જડ ભરતની સામે જઈને કીધું કે તને કેટલી વાર કીધું કે મને અહીંયા બેસવામાં તકલીફ પડે છે, અને મેં તને કીધું કે હું તને શિક્ષા કરીશ, અને છતાં તું હજી તારું એનું કાર્ય ચાલુ રાખે છે. અને એ સમયે જડ ભરત જીવનમાં પ્રથમ વખત બોલ્યા. આજ પહેલા બોલ્યા નહોતા ક્યારેય કોઈની સામે, પહેલી વાર કીધું, રાજા કોને શિક્ષા કરશો તમે? સીધું જ પૂછ્યું, કોને શિક્ષા કરશો? આ શરીરને મારવાની વાત કરો છો તમે? આવા તો અનેકો અનેક શરીર બદલી જાય છે, શરીર નાશવંત છે ને આત્મા અમર છે. તમારી અંદર એ જ આત્મા છે જે આત્મા મારામાં છે, કોને શિક્ષા કરશો તમે? અને આટલી વાત જયારે સાંભળી, રહુગણ પગમાં પડી ગયા એના, અને પગમાં પડીને બે હાથ જોડીને કીધું કે કોણ છો તમે? તમારા સ્વરૂપને પ્રગટ કરો. કારણ કે આ સંસારની અંદર ગમે એવો મોટામાં મોટો શક્તિશાળી વ્યક્તિ હોય, આ દુનિયાનો ચક્રવર્તી સમ્રાટ હોય, કે આ દુનિયાનો બળવાનમાં બળવાન વ્યક્તિ હોય, એનો મને ડર નથી. મને બીક જો લાગતી હોય તો વૈષ્ણવ અપરાધથી હું ડરું છું, બીજી મને કોઈ ડર નથી. તમે જલ્દી કહો, તમે કોઈ વૈષ્ણવ તો નથી ને? કારણ કે જીવનમાં હું બધું સહન કરી લઉં, પણ વૈષ્ણવ અપરાધ, આની જેટલો ભય, આની જેટલી બીક મને બીજા એ કઈની નથી. અને એ સમયે જડ ભરત બહુ સુંદર ઉપદેશ આપે છે રાજા રહુગણને, ભાગવત ધર્મ ઉપદેશ. એટલા માટે તમે ભાગવત કે કોઈ પણ શાસ્ત્રમાં જોવો, ભક્ત ભક્તિની અંદર બાધક અવરોધરૂપ સૌથી મુખ્ય વસ્તુ કોઈ હોય એ વૈષ્ણવ અપરાધ છે. અને એટલે આપણે જો ભગવાનને આ કળિયુગની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા બહુ સરળ છે ભક્તો, ભક્તિના નિયામક સિદ્ધાંતોનું પાલન કરી જેવી રીતે પરંપરામાં આપણને ભક્તિ કરવાનું કીધું છે એવી રીતે આપણે જો ભક્તિ કરવી તો આપણે આ જ જન્મની અંદર, આ જન્મ પૂરો થાય એ પહેલા ભગવાનની પ્રાપ્તિ કરી લેવી. પણ પ્રશ્ન એ થાય તો કળિયુગમાં થાતી કેમ નથી? એનો જવાબ એ છે, વૈષ્ણવ અપરાધ. ક્યાંક ને ક્યાંક આપણે કોઈ ને કોઈ જીવનો અપરાધ કરી રહ્યા છીએ. અને એટલે ભક્તિના જે સિદ્ધાંતો છે, શાસ્ત્રમાં લખ્યું છે, આપણે પાલન કરવી છે, છતાં આપણને ભગવાન કે ભક્તિનો અનુભવ નથી થતો. ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય, વૈષ્ણવ અપરાધથી મુક્ત થઈ જાઓ,
ભગવાન આ જ જન્મની અંદર મળશે. ભાગવત અને ગીતા બે આને સાઈન કરે છે, મળે જ ભગવાન નિશ્ચિત. અને આપણને નથી મળતા, આપણને ભગવાનના નામમાં રુચિ નથી લાગતી, આપણને કથામાં રુચિ નથી લાગતી, તો આની પાછળનું કારણ એક જ છે, ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સ્થળે કોઈ ને કોઈ સમયે આપણેથી વૈષ્ણવ અપરાધ થયો છે. કારણ કે વૈષ્ણવ અપરાધ જેના જીવનમાં ન હોય એને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરતા થોડા દિવસો લાગે, ખાલી થોડા દિવસ, બહુ વાર નથી. ભગવાન નજીક છે ભક્તો, પણ વૈષ્ણવ અપરાધની આ દિવાલ એવી મોટી છે કે આ દિવાલને કોઈ રીતે તોડી નથી શકાતી. આપણે એમ માનતા હોય કે અમે શું અપરાધ કર્યો છે, આપણે જયારે ભક્તિમાં ન હોય અને આપણે જયારે આ હરે કૃષ્ણ વાળા ભક્તો જયારે સત્સંગ કે કીર્તન કરી નીકળતા હોય તો આપણે કહેવી, જો નવરા નીકળ્યા કે આવડાને કઈ ધંધો નથી, આ હાથમાં કરતાલ ને મૃદંગ લઈને કેવી એ લોકો ભક્તો વિશે આપણે કેવી નિંદા કરતા હોઈએ, કેવી ટીકાઓ કરતા હોય, અને પછી એક સમય જીવનમાં એવો કે આપણે જ ભક્ત બની જાવી, ભક્ત થઈ જાવી, પણ ઓલો અપરાધ જીવતો રહી જાય છે. એને રામાનુજાચાર્ય જેમ કીધું ગોવિંદાસજીને કે તમારા પાપ અને કલ્મશ નષ્ટ થઈ ચુક્યા, પણ પહેલાના જે અપરાધો છે એ અપરાધ બાકી છે. એટલા માટે એમણે ગ્રંથ લખાયો એમની પાસે. ભક્તો આ દુનિયામાં તમે કદાચ કઈ ભક્તિ ન કરો તો તમને કોઈ કહેવા નહીં આવે તમે ભજન કરો એમ, પણ એટલું તો જરૂર યાદ રાખવું જોઈએ ભક્તો કે જીવનમાં વૈષ્ણવની ક્યારેય નિંદા ન કરવી જોઈએ, વૈષ્ણવનો અપરાધ ન કરવો જોઈએ. તમે ભક્તિ ન કરો કાંઈ વાંધો નહીં, ચાલશે એકવાર ભક્તિ નહીં કરો તો, પણ વૈષ્ણવ અપરાધ જો કરશો તો કરોડો કરોડો જન્મ સુધી તમારા મુક્ત થવાનો કોઈ ચાન્સ જ નથી, એક નહીં કરોડો જન્મ વ્યા જાય. એટલે ભક્તો વિશે કાંઈ પણ વાત મનમાં લાવતા પહેલા, આપણને બહારથી ભક્તો બહુ સામાન્ય દેખાતા હોય, આપણી જેવા જ માનતા હોય કે આ લોકો ધોતી કુર્તા પહેર્યા છે, તિલક માળા ધારણ કર્યું છે, એવું નથી ભક્તો. ધોતી કુર્તા અને તિલક માળા ધારણ કરવા વાળો વૈષ્ણવ કયા સ્તરે છે એ તો તમે જયારે એના સંપર્કમાં આવો, જયારે તમે એની વાણી સાંભળો, એનો સંગ લ્યો જયારે, ત્યારે તમને ખબર પડે વૈષ્ણવ શું ચીજ છે. એમ તમે આપણે તો આપણી જેવા માનતા હોય સામાન્ય, વૈષ્ણવો તો ભગવાન કરતા ઉપરની વસ્તુ છે ભક્તો. એટલે આપણાથી ભલે કઈ ન થાય તો ન થાય, પણ બેઠા બેઠા ક્યારેય અપરાધ ન કરવા જોઈએ. આપણા બધાના અપરાધી જ છે, આપણે કર્યું નથી કાંઈ, પણ અપરાધ કેવી રીતે, મંદિરે ગયા હોય, મંદિરમાં જઈને આખા મંદિરમાં આટો મારવી જોવી, અને થોડો કોઈ ભક્તમાં દોષ દેખાય એટલે આપણે તરત કહેવી, જો આ હરે કૃષ્ણ વાળા આવા છે, ઓલા આવા છે, બધા હરખા છે, મંદિર વાળા બધા હરખા. હરખું કોઈ નથી ભક્તો, આપણી આંખો અપૂર્ણ છે એટલે આપણને એનામાં દોષ દેખાય છે, પણ એ દોષ કદાચ સાચો ન હોય. કારણ કે કળિયુગ ની અંદર સગી આંખથી જોયેલું અને સગા કાનથી સાંભળેલી વાત ખોટી હોય શકે, કારણ કે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. આ વાત આપણને ક્યારેય ભૂલાવી ન જોઈએ ભક્તો. આપણી ઇન્દ્રિયો જો પૂર્ણ હોય તો આ દિવાલની પાર શું છે એ આપણે જોઈ શકીએ. તમને જે બાઇકનો અવાજ આવે છે અત્યારે અહીંથી, એ બાઇક કઈ કંપનીની છે તે મેં બેઠા બેઠા કહી શકું? તમારા કાન સાંભળે છે, પણ એ ગાડીના અવાજ ઉપરથી તમે નક્કી કરી શકો અહીં બેહીન કે એ કઈ કંપનીની બાઇક છે? નથી કરી શકતા, કારણ કે આ દિવાલની પેલે પાર જોવાની ક્ષમતા આપણી ઇન્દ્રિયોમાં છે નહીં. તો વૈષ્ણવોને તમે જયારે બહારથી જોઈ લો કે આ વૈષ્ણવ આ ભક્ત તો આવો છે ને આવો છે, તો શું આપણું અનુમાન સત્ય છે ભક્તો? એટલે આપણે કાંઈ લેવા દેવા ન હોય, વગર લેવા દેવાના વૈષ્ણવ અપરાધ આપણે સામેથી લઈને આવી છે. એ ભક્તને તમે ઓળખતા ન હોય, એ સંસારે તમારે કઈ લેવા દેવાય ન હોય, છતાં એની આપણે નિંદા કરતા હોય બેઠા બેઠા, હે ને? એ લોકો પૈસા જમા કરવા બેઠા છે, આ કરવા બેઠા, તે કરવા, એ ગમે એ કરવા માટે બેઠા હોય, તમને તો નથી કીધું ને કે તમે અમને આપો. તમે વિચાર કરો જીવનમાં કેટલું ખોટું કામ કરી રહ્યા છીએ આપણે, કાંઈ લેવા દેવા આપણે નથી. અમુક લોકોને તો અમે કહેતા સાંભળ્યા છે કે આ સંસ્થા વાળાએ આટલા રૂપિયા ભેગા કર્યા, આને આટલા ભેગા કર્યા, આવા મોટા મંદિરોની શું જરૂર છે, શું કામ આટલા બધા મંદિરમાં ખર્ચા કરે છે, ના ને તે બધું. ઈ મંદિરમાં ઈ ભાઈએ એક રૂપિયો ન આપ્યો હોય,
છતાં ઘરે બેઠા બેઠા નિંદાઓ ચાલતી હોય. કોઈ પણ સંસ્થા ગમે એટલા મંદિરો બનાવે છે, આપણે એમાં કઈ આપ્યું છે? અને જે લોકો એને પૈસા આપી રહ્યા છે એ પૈસા આપવા વાળાને કોઈ તકલીફ નથી, પૈસા લેવા વાળાને કોઈ તકલીફ નથી. તકલીફ એને છે જેને ખીચામાંથી એક રૂપિયો કાઢવો નથી. વાતો એ લોકો કરે છે. આ ઇસ્કોન મંદિર બન્યું તો આપણામાં કોઈ પાસે પૈસા લેવા આવ્યા હતા કે ભાઈ તમે આમાં 2-5 લાખ રૂપિયા આપો. અને છતાં આજે આપણે એ જ મંદિરમાં જાવી છીએ, ભગવાનના દર્શન આપણને મળે છે, આપણને ફ્રીમાં પ્રસાદ ખવડાવે છે, આટલી સુવિધા આપણને હાવ મફતમાં આપે છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એકદમ મફતમાં. અરે આ દુનિયામાં ખાલી અમિતાભ બચ્ચનને જોવો ને તો ટોકીઝ વાળા 100 રૂપિયા લે છે. હે, આ અનંત કોટી બ્રહ્માંડના માલિક ભગવાનના દર્શન ફ્રીમાં કરાવે છે. આ ઇસ્કોન છે એટલે હે, પૈસા વગેરે દુનિયામાં કઈ જોવા દેશ લોકો? એક ગણપતિ મૂકે તો જોવા જાવ તો ટિકિટ આપવી પડે છે, હે ને? ખાવાની તો વાત બહુ દૂર છે. પ્રત્યેક ઇસ્કોનના મંદિરમાં તમે જોવો બધા ભક્તોને ફ્રી પ્રસાદ આપવામાં આવે છે. જુહુ મંદિર મુંબઈની અંદર રોજે 10 લાખ ભક્તોને ખીચડી પ્રસાદ વિતરણ કરે છે મફતમાં. 10 લાખ લોકોને રોજ ડેલી. અને હાવ નવરા જે હોય ને બેઠા બેઠા નિંદા કરતા હોય. ઇસ્કોન વાળાએ આટલા મોટા મોટા મંદિરો બાંધ્યા. મૂર્ખ્યાઓ, એ મંદિર બાંધ્યા છે એટલે જ આ જન્મ મૃત્યુમાંથી મુક્ત થશો, બાકી ખબર એ નહોતી કે આપણું દુઃખ કોને કહેવાય. પ્રચારમાં જયારે અમે જાવી ઘણા લોકોને કહેવી કે તમે દુઃખી છો, તમારે જીવનમાં સુખી થવું જોઈએ, તો લોકો કે અમે ક્યાં દુઃખી છે, શું દુઃખ છે આપણને, ઈ આપણને ખબર નથી. એ જ્ઞાન આપણને આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ જેવી સંસ્થા આપી રહી છે. હવે આટલી મોટી સંસ્થામાં આપણો શું ફાળો છે? હાથી આપણે મંદિરનું કઈક વાપરતા હશું પણ મંદિર આપણું કઈ નથી વાપરતું. અને છતાં હાવ બેઠા બેઠા મફતની નિંદા. ઓલો આ ભક્ત આમ છે, ઓલો ભક્ત આમ છે, એ ગમે એવા હોય છતાં આપણી કરતા લાખ નહીં કરોડ ગુણા સારા છે, કારણ કે લોકોને ભક્તિ આપી રહ્યા છે અને આપણે નિંદા. એટલા માટે ભક્તો, જીવનનો અમૂલ્ય સમય બીજા લોકોની નિંદા કરવામાં, ગામની કથા કરવામાં ન કાઢતા, જો બુદ્ધિમાન હોવ તો એ સમયને ભગવાનનું નામ લેવામાં લગાડો તો જ જીવન સાર્થક બનશે. બાકી તમે જે વૈષ્ણવોની નિંદા કરો છો એ વૈષ્ણવો તો અહીંથી પાર થઈ જાય, તમે અહીંયા અહીંયા ફસાઈ જાઓ. એ વૈષ્ણવો રાહ નહીં જોવે કોઈની, એને તો સમય આવશે ભગવાન એને અહીંથી લઈને એના ધામમાં લઈ જાય. અને આપણે અનંત જન્મ સુધી અહીંયા ફરતા રહેશું, કેમ મુક્ત થવું, રસ્તો ગોતતા રહેશું, નહીં મળે રસ્તો ગોતતો. કોઈ પણ વસ્તુ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આ બધું આપણે બોલી નાખવી કરીએ છીએ, વિચાર્યા વગર થાય છે. એટલા માટે એક પ્રવચનમાં એક પ્રશ્ન થયો હતો. હું બેઠો હતો એ પ્રવચનમાં અને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે તમે આટલા બધા મંદિરો બનાવો છો, આની કરતા તમે ટોયલેટ બનાવતા હોય તો સીધો. કારણ કે આપણા ઇસ્કોનમાં નિયમ છે કે પ્રવચન પૂરું થાય પછી પૂછવી કોઈનો કઈ પ્રશ્ન હોય તો. એ કે તમે આટલા મોટા મંદિરો બનાવીને કરતા તમારે ટોયલેટ બનાવવા જોઈએ, કેમ? તો એ ભાઈ કે એટલા માટે કે આટલી બધી ગંદકી છે શહેરમાં, તો જો જગ્યાએ જગ્યાએ ટોયલેટ હોય તો લોકો ટોયલેટનો ઉપયોગ કરે ને શહેર ચોખ્ખું રહે. મંદિરોની શું જરૂર છે આટલા મોટા? ત્યારે ભાઈને બહુ સુંદર જવાબ આપવો પડ્યો કે તમારા ઘરમાં રૂમ કેટલા છે? એ કે 6 બેડરૂમ છે. 6 બેડરૂમ, 1 હોલ, કિચન. મેં કીધું તમે કેટલા જણા રહ્યો છો? તો એ કે અમે 4 જણા. મેં કીધું 4 જણા માટે 6 બેડરૂમ વાળું ઘર બનાવ્યું, એની કરતા 2 બેડરૂમ બનાવીને 4 ટોયલેટ બનાવડાવ્યો હતો. હે, લોકો મોટા મોટા બંગલા બનાવે 2-3 જણના પરિવાર માટે, 100 વાર 200 વાર 500 વાર ના મોટા આલિશાન મકાનો બનાવે ત્યારે નથી વિચાર કરતા કે સમાજની સેવા કરવી જોઈએ. આપણે 10 લાખના મકાનમાં રહી શકતા હોય, કરોડ રૂપિયાનો બંગલો બનાવવાની શું જરૂર છે? એનાથી સમાજની સેવા કરો, કરી છે કોઈ લોકોએ? બતાવો આજ સુધીમાં કોઈએ સેવા કરી હોય તો. કોઈ નથી કરતું. પણ મંદિર જયારે બને તો મંદિર સામે સીધું ઓબ્જેક્શન, મંદિર નો બનાવવું જોઈએ, પાણા નો ખડકવા જોઈએ,
સમાજને ઉપયોગ આવે એવું કામ કરવું જોઈએ. તો આપણું એવડું મોટું ઘર જે ઉભું કર્યું છે એ સમાજને કઈ ઉપયોગમાં આવ્યું? અરે ભલે તમે મોટું ઘર બનાવ્યું હોય, બહાર બોર્ડ માર્યું કોઈએ કે ભાઈ અમારા ઘરે 10-12 ટોયલેટ ને બાથરૂમ બનાવ્યા, જેને ઉપયોગ કરવો એ આવજો. બહાર બોર્ડ મારે રજા સિવાય અંદર ન આવવું. અને એવા લોકો સલાહ આપતા હોય મંદિર ન બનાવવા જોઈએ. અરે આ પૃથ્વી ઉપર મંદિરો છે એટલા માટે જ આ મનુષ્ય જાતિ ટકી રહી છે, નહીતર પાપ કરીને ક્યારના બધા નીકળી ગયા હોય અહીંથી. ખબર છે ભક્તો, આ દુનિયામાં એટલું પાપ થઈ રહ્યું છે કે પાપના કારણે આ પૃથ્વી ન ટકી શકે. આ પૃથ્વી ટકી છે માત્ર આવા શુદ્ધ વૈષ્ણવોની ચરણ રજના કારણે. વૈષ્ણવ જો આ પૃથ્વી ઉપર ન હોય ને તો આ પૃથ્વીનો ક્યારનો પ્રલય થઈ ગયો હોય. પ્રલય આવવાને વાર છે, આ વગર વૈષ્ણવ પ્રલય થઈ જાય તરત. પણ એ ટૂંકી બુદ્ધિના લોકો ક્યાંથી સમજે આ વાતને? અને આવા લોકો નિત્ય ભગવાનના ભક્તોના વૈષ્ણવોના અપરાધ કરતા રહે છે. એ પ્રશ્ન એકવાર આવ્યો, ત્યાર પછી આવો પ્રશ્ન બીજા કોઈ નથી કર્યો પ્રવચનમાં. મંદિરો શું કામ બનાવો છો? મંદિરોથી જીવન જીવવાની પ્રેરણા મળે. જેવી રીતે બીમાર પડીને વ્યક્તિ હોસ્પિટલમાં જાય, એવી રીતે આ જન્મ મૃત્યુનો જે ભવરોગ લાગ્યો છે એ રોગને સારું કરવા માટે આ ઇસ્કોન જેવી સંસ્થાઓ એ આધ્યાત્મિક હોસ્પિટલ છે. ત્યાં જઈ અને વ્યક્તિ જન્મ મૃત્યુમાંથી બહાર નીકળી અને પોતાના ભવરોગને સુધારે છે, ભવરોગથી મુક્ત થાય છે. એટલા માટે આવી સંસ્થાઓ મંદિરોનું નિર્માણ કરે છે. અને એવા મંદિરમાંની અંદર આવા શુદ્ધ વૈષ્ણવો જ્યારે વાસ કરતા હોય તો એવા ભક્તોના દર્શન કરવા જોઈએ, એવા ભક્તોના સંગમાં રહેવું, અને બને ત્યાં સુધી જીવનમાં નમ્રતા કેળવવી. અને નમ્ર થઈ અને જીવનનો જેટલો સમય છે, કોઈ ધંધો કરતા હોય, તમારે કોઈ કામ હોય, એ કામ સિવાયનો જેટલો સમય છે એ પ્રત્યેક સમયને ભગવાનની કથા સાંભળવામાં લગાડો અને કાં તો ભગવાનનું નામ લેવામાં લગાવો. પ્રભુપાદજી લખે છે ગેરંટીથી કે કોઈ વ્યક્તિ જો પોતાના સમયનો સાચો ઉપયોગ કરે, તમે 12 કલાક કીર્તન ભજન કરતા હો અથવા ઓફિસે જતા હશો, પણ બાકીના સમયમાં ગામની કથાઓ કરવા કરતા તમે જો આવી રીતે પ્રવચનમાં જાઓ, ભગવાનના કથાઓ સાંભળો અને ભગવાનનું નામ જપો, પ્રભુપાદજી કહે છે આ જ જીવનની અંદર ભગવાન તમારી સામે ઉભા હશે. પણ કન્ડિશન એક, શરત એક જ છે. તમે જો આ શ્રાવણ મહિનામાં સેલ લાગ્યા હશે, બધે સેલના બોર્ડ માર્યા હોય ને એમાં લખ્યું હોય 50% ડિસ્કાઉન્ટ, પણ ઉપર ફૂદડી કરી હોય. એ ફૂદડી શેની હોય ખબર તમને? એ ફૂદડીને નીચે જોવો ને તો એમાં લખ્યું હોય શરતોને આધીન, એટલે આમાં કઈ કન્ડિશન છે. એમ પ્રભુપાદજીએ કીધું કે આ જન્મની અંદર તમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય, શ્રવણ અને કીર્તન કરો, ભગવાન પ્રાપ્ત થઈ જાય. પણ એક કન્ડિશન છે. એ કઈ કન્ડિશન છે? વૈષ્ણવ અપરાધ નો થવો જોઈએ. વૈષ્ણવ અપરાધ જો થયો તો ભગવાન તમને ક્યારે પ્રાપ્ત થશે એ ખબર નથી. અને વૈષ્ણવ અપરાધથી જો મુક્ત આ જ જન્મની અંદર ઇસ્કોન ગેરંટી લે છે તમારી. એટલે ગેરંટેડ ભજન જો કરવું હોય તો તમારે તમારા સમયને સદુપયોગ કરી ભગવાનની કથાઓમાં અને ભગવાનના કીર્તનમાં લગાવવો જોઈએ. અને આનાથી હંમેશા માટે આપણે સુખી રહેશું, આનંદમય રહેશું. અને જીવનની અંદર મોટા મોટા જે તાપ છે, જેવી રીતે કળિયુગ ક્યારેક સતાવે, માયા, આ બધા તાપોથી આપણે મુક્ત રહેશું. અને એટલા માટે આવા નાભાજી જેવા ભક્તો દ્વારા એક આદર્શ સ્થાપિત કરવામાં આવે છે કે જીવનમાં બધું કરવું પણ વૈષ્ણવ અપરાધ તો ભૂલથી ન કરવો જોઈએ. કથા થોડીક ઓછી સાંભળશો ચાલશે ભક્તો, નામ થોડુંક ઓછું લેશો એ ચાલશે, પણ વૈષ્ણવ અપરાધ કરશો એ તો બિલકુલ નહીં ચાલે, બિલકુલ નહીં. એટલે આ કથાઓ, આ ઘટનાઓ આપણને એ સાબિત કરી રહી છે ભક્તો કે વૈષ્ણવ અપરાધથી હંમેશા મુક્ત રહેવું જોઈએ. અને રામાનુજાચાર્ય ગોવિંદદાસજીને આ જ માર્ગ બતાવ્યો. કળિયુગમાં વૈષ્ણવ, આપણે તો, તમે લોકો હજી નવા નવા છો, તમે તો કોઈ વૈષ્ણવ અપરાધ નહીં કર્યા હોય, કારણ કે નથી કર્યા ત્યારે જ તમે કથામાં બેઠા છો. એટલે સમજવું જોઈએ કે આપણા માટે તો એ મુક્તિના દ્વાર કેટલા ખુલ્લા છે, કારણ કે ગોવિંદદાસજીએ તો રામાનુજાચાર્ય જેવા શુદ્ધ વૈષ્ણવોના અપરાધ કર્યા હતા અને છતાં 80 વર્ષની ઉંમરે
એ જો વૈષ્ણવ અપરાધથી મુક્ત થઈ શકતા હોય તો આપણી પાસે તો હજી ઘણું એવું જીવન પડ્યું છે. એટલે આપણો જે સમય છે એને ભગવાનની સેવામાં લગાવો, ભગવાનની સેવામાં લગાવી અને નિત્ય ભક્તિમાં આગળ વધતા રહ્યો, આનાથી જ જીવનનું સુખ છે. બાકી જેવી રીતે તમે આ ચરિત્ર જોયું ગોવિંદદાસજીનું કે માયાવાદી હતા છતાં કેટલા હેરાન થયા, એવી રીતે અપરાધમાં ફસાઈ. અને રામાનુજાચાર્ય તો સ્પષ્ટ લખ્યું છે કે વૈષ્ણવ અપરાધ વાળો વ્યક્તિ 100 જન્મ સુધી, મેં ગયા પ્રવચનમાં કીધું હતું, 100 જન્મ સુધી ભગવાન એની સામે જ નથી જોતા, ગમે એવી ભક્તિ ન કરે ઊંધા માથે પડી. 100 જન્મ જયારે વ્યતીત થાય પછી ભગવાન એની સામે જોવે કે આને 100 જન્મ પહેલા વૈષ્ણવ અપરાધ કર્યો હતો અને હવે એ વ્યક્તિ અપરાધ માંથી મુક્ત થઈ રહ્યો છે. 100 જન્મ નીકળી જાય ભગવાનની કૃપા આવતા આવતા, અને આમાંથી બચવું હોય તો ભક્તોના સંગમાં રહ્યો, કથાઓ સાંભળો અને ભગવાનના નામને જપતા રહ્યો. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી.